ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હાઉ આર યુ બધા મજામાં હશો તમારા થર્ડ સેમેસ્ટરની શરૂઆત થઈ રહી છે તેમાં આવતા વિષયો છે થર્ડ સેમેસ્ટરના એમાં બિલ્ડિંગ મટિરિયલ છે કન્ટ્રક્શન ટેકનોલોજી છે હાઇડ્રોલિક્સ છે સ્ટ્રક્ચર મિકેનિક્સ છે સર્વિંગ છે તો તેમાં બિલ્ડિંગ મટિરિયલ છે જે આપણો બેઝિક સબ્જેક્ટ કહેવાય સિવિલ એન્જિનિયરિંગ માટે તો આખા સબ્જેક્ટનું આપણે ઇન્ટ્રોડક્શન આજે મેળવશું ને તેમાં આવતા બધા ચેપ્ટરનું થોડીક માહિતી મેળવશું અને સબ્જેક્ટનું આપણે ટોટલ નોલેજ મેળવશું તો આપણા સબ્જેક્ટનું નામ છે બિલ્ડિંગ મટીરિયલ કોર્સ ટાઇટલ ડિપ્લોમા સિવિલ થર્ડ સેમમાં આવે છે આપણે કોડ છે તેત્રીસ ત્રીસ છસો એક the selection of the material for engineering purpose is very much crucial activity in the civil engineering any material of the construction the first and the four most necessary is to be know its property suitability strength and durability based on this one can suggest the most suitable material which may fit the exact requirement of the construction items હવે આપણે બાંધકામની સાથે સંકળાયેલી વસ્તુઓ છે મટીરિયલ છે તેની સિલેક્શન કરવું છે એ ખૂબ જ ક્રુશિયલ છે આપણા માટે અને સિવિલ એન્જિનિયરિંગમાં બાંધકામની પસંદગી કરતી વખતે તેના ગુણધર્મ છે પ્રોપર્ટીસ છે સુટાબિલિટી છે એની મજબૂતાઈ છે સ્ટ્રેન્થ છે અને ડ્યુરાબિલિટી એટલે કે એનું ટકાઉપણું તે ખૂબ જ અગત્યના અંગો છે હવે આ બધાની સાથે આપણે ક્યુ મટીરિયલ આપણા સાઇટ ઉપર આપણા માટે ફિક્સ બેસશે એક્ઝેક્ટ રિક્વાયરમેન્ટ શું છે આપણી તે પસંદગી કરવી પણ એક ખૂબ જ અઘરી બાબત છે કારણ કે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે એન્જિનિયરિંગમાં ચીજવસ્તુના નિર્માણમાં તમે જુઓ તો ટેકનોલોજી છે એ કૂદકે અને ભૂસકે આગળ વધી રહી છે ટેકનોલોજી ખૂબ જ નવી નવી રોજને રોજ આવે છે આવા સમયમાં આપણે જૂની અને ચીલાચાલુ ચીજવસ્તુને જો વળગી રહેવાની પ્રગતિ આપણે ન બનાવી શકીએ ટેકનોલોજીની સાથે આપણે સમય સાથે ચાલવું પડે એટલે ટેકનોલોજીની હરણફાળને ધ્યાનમાં લઈ નવા આપણે નિર્માણ કાર્યો છે તેમાં અનુરૂપ આપણે બધા મટીરિયલની પસંદગી કરવામાં આવે તો જ આપણી એક્ઝેટ પ્રોગ્રેસ કહેવાય એટલે કોઈ પણ બાંધકામ માટે છે એ ડિફરન્ટ મટીરિયલની જરૂરિયાત આપણે રહીએ છીએ હવે આ મટિરિયલમાંથી કઈ સામગ્રી છે કઈ મટીરિયલ છે એ વધારે અનુરૂપ રહેશે કઈ આપણે ફિક્સ બેસશે તે નક્કી કરવા માટે આપણે એના ગુણધર્મ છે એના પ્રકારો છે એનું જનરલ નોલેજ આપણી પાસે હોવું જોઈએ તો તેની માટે આપણે આ અહીંયા ડિસ્કશન કરશું

ખૂબ જ અગત્યની મટિરિયલની બધી જાણકારી મળશે તેના પ્રકારોની જાણકારી મળશે અને કયા સમયે કયા મટિરિયલ વાપરવું જોઈએ તેની બધી આપણે ડિસ્કશન થશે આ કોર્સ છે આ સબ્જેક્ટમાં તમે ભણ્યા પછી સિવિલ એન્જિનિયર તરીકે જ્યારે તમે સાઇટ ઉપર જાશો ત્યારે તમને ખૂબ જ ઇઝી પડશે કે કયા મટિરિયલ કેવું વાપરવું જોઈએ તેમાં કયા ગુણધર્મો હોવા જોઈએ અને કઈ ટાઈપનું વાપરવું જોઈએ અને કેવી પસંદગી કરવી જોઈએ એટલે કે આપણે કોઈપણ એ પ્રોપર્ટીસની બાબત કરીએ વાત તો એમાં ભૌતિક છે રાસાયણિક છે યાંત્રિક છે એ બધી છે તેમાં ઘણા પ્રકારના પ્રોપર્ટીસ આવેલી હોય છે હવે એ બધી પ્રોપર્ટીસનો આપણે અભ્યાસ કરવો જરૂરી છે અને તેમાં ગુણધર્મનો અભ્યાસ કરી અને સામગ્રીની પસંદગી કરવી જોઈએ કોમ્પેન્ટેન્સી એટલે કે નિપુણતા આ કોર્સ કરવા પછી તમારામાં શું નિપુણતા આવશે ધ કોર્સ કન્ટેન્ટ શુડ બી ટફ એન્ડ ધ ઇમ્પ્લિમેન્ટ વિથ ધ એમ ટુ ડેવલોપ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ધ સ્કિલ શો દેટ ધ સ્ટુડન્ટ આર એબલ ટુ એક્વાયર ટુ ડેવલપ ધ કોન્સેપ્ટ્યુઅલ નોલેજ ઇન ધ બિલ્ડિંગ મટિરિયલ ધ બિલ્ડીંગ મટીરિયલને લગતું છે એ સંપૂર્ણ નોલેજ આ સબ્જેક્ટથી આપને મળશે ટુ સિલેક્ટ ધ એપ્રોએટ મટીરિયલ ઇન ધ ગીવન ફિલ્ડ સિચ્યુએશન તમારે બાંધકામમાં તમારા સ્થળ ઉપર કઈ ટાઈપનું મટીરિયલનું સિલેક્શન કરવું તેની સંપૂર્ણ માહિતી તમને આ સબ્જેક્ટમાંથી મળશે ટુ ડેવલપ ધ અવેરનેસ અબાઉટ અ લેટેસ્ટ બિલ્ડિંગ મટીરિયલ હવે આપણે આગળ વાત કરીએ તેમ ટેકનોલોજી રોજને રોજ નવી નવી આવે છે તેમજ મટીરિયલમાં પણ ઘણી ટાઈપની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવી નવી ઘણી સામગ્રીઓ અત્યારે બાંધકામની માર્કેટમાં અવેલેબલ છે તો અત્યારના સમયમાં લેટેસ્ટ બિલ્ડિંગ મટીરિયલ ક્યુ વાપરવું જોઈએ કયા મટીરિયલ સસ્તું છે ક્યુ મટીરિયલ વાપરવાથી ફાયદો થશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવશું તો આપણે ટીચિંગ અને એક્ઝામિનેશન સ્કીમ ઓફ ધી બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટની થોડીક માહિતી મેળવી લઈએ તો ટોટલ આપણે વીકમાં તેના છે આપણા જીટીયુની સ્કીમ પ્રમાણે તે ત્રણ લેક્ચર આવશે પ્રેક્ટિકલ છે એ ટુ ઓવર્સના આવશે એટલે ટોટલ છે એ ક્રેડિટ ફાઇવ થશે સબ્જેક્ટની હવે એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ તો થિયરી માર્ક્સની એક્ઝામ છે એ સિત્તેર માર્કની લેવાય છે એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન પી એટલે કે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ કે જે આપણે મિડ એક્ઝામ તરીકે લઈએ છીએ એ ત્રીસ માર્કની હશે પ્રેક્ટિકલ માર્ક્સ છે તેમાં એન્ડ સેમેસ્ટર એક્ઝામના ટ્વેન્ટી માર્ક્સ અને પીએ એટલે કે પ્રોગ્રેસિવ એસેસમેન્ટના ત્રીસ માર્ક એટલે ટોટલ સબ્જેક્ટના માર્ક થશે વન ફિફ્ટી એટલે કે આ દોઢસો માર્કનો સબ્જેક્ટ છે કે જેની ટોટલ ક્રેડિટ છે ને એ ફાઈવ છે હવે આપણે આ સબ્જેક્ટમાં આવતા ચેપ્ટર અને તેમાં સબ ટોપિક્સ અને ટોપિક્સની આપણે ડિસ્કશન કરીએ તો પહેલું આવે છે ચેપ્ટર છે એ તમારું ઇન્ટ્રોડક્શનનું ચેપ્ટર હશે કે તેમાં મેજર લર્નિંગ આઉટકમ શું હશે કે ડિસ્ક્રાઇબ ધ ઇમ્પોર્ટન્સ પ્રોપર્ટીઝ ઓફ ધી બિલ્ડિંગ મટિરિયલ યુઝ ઇન ધ સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન એટલે તેમાં બિલ્ડિંગ મટીરિયલ જે બાંધકામમાં આપણે વાપરીએ છીએ તેના અગત્યના ગુણધર્મો તો કે કેવા ગુણધર્મો છે કે ફિઝિકલ કેમિકલ એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ ઓફ ધી બિલ્ડિંગ એપ્લિકેશન ઓફ ધી બિલ્ડિંગ મટિરિયલ અલ્ટરનેટિવ મટિરિયલ ફોર ધ ગીવન આઇટમ ઇન ધ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એટલે કે ભૌતિક ગુણધર્મ છે તો ભૌતિક ગુણધર્મમાં આપણે ઘનતા છે છિદ્દાળુતા છે ભેજ શોષણ છે ભેજ ગ્રાહકતા છે આગ પ્રતિરોધકતા છે ઉષ્મીય ગુણધર્મો મટિરિયલના પ્રતિરોધકતા છે ટકાઉપણું છે નકરતા છે તે બાબતની આપણે ડિસ્કશન કરશું પછી યાંત્રિક ગુણધર્મો આવશે મિકેનિકલ પ્રોપર્ટીસ તેમાં સામર્થ્ય છે સ્ટ્રેન્થ છે સ્થિતિસ્થાપકતા છે સુઘટ્યતા છે તન્યતા છે હાર્ડનેસ છે ક્રિપ છે ફ્રિક્શન છે ફટિંગ છે કે જે આ બધા મિકેનિકલ પ્રોપર્ટીસ કહેવામાં આવે મટીરિયલની તેના પર આપણે ડિસ્કશન અને ફોકસ અને નોલેજ મેળવશું પછી રાસાયણિક ગુણધર્મ છે એના ઉપર આપણે ફોકસ કરશું ત્યારબાદ તેમાં સિલેક્શન ઓફ ધી અલ્ટરનેટિવ બિલ્ડિંગ મટીરિયલ એ બિલ્ડિંગ મટીરિયલમાં આપણે સામગ્રી કેવી આવે કે માટી આવે ચૂનો આવે સિમેન્ટ આવે કપચી પથ્થર છે ટિમ્બર છે સેન્ડ છે એટલે કે રેતી છે સ્ટીલ છે પ્લાસ્ટિક છે કાચ છે એલ્યુમિનિયમ વગેરે ઉપર આપણે ડિસ્કશન કરશું તે બધાની વૈકલ્પિક સામગ્રી ઉપર આપણે ફોકસ કરશું તેમજ બાંધકામના સામગ્રીના પરીક્ષણો છે ટેસ્ટ ઓફ ધી કન્સ્ટ્રક્શન મટીરીયલ તો ઇંટો માટે કઈ કઈ ટેસ્ટો આવશે પથ્થર માટે ચૂના માટે સિમેન્ટ માટે કોક્રીટ માટેની ટેસ્ટો ઉપર આપણે ફોકસ કરશું સેકન્ડ ચેપ્ટર છે આપણું એ ક્લે પ્રોડક્ટ આ બહુ અગત્યનું ચેપ્ટર છે અને આ ચેપ્ટરનો વેટેજ પણ વધારે છે પહેલાં ચેપ્ટરનું વેટેજ આપણે જે ઇન્ટ્રોડક્શનનું જોયું તેનું સાત માર્કનું છે અને આ બીજા ચેપ્ટર ક્લે પ્રોડક્ટનું ટોટલ વેટેજ જોઈએ તો એ ચૌદ માર્કનું છે એટલે કે અત્યારે બીજું ચેપ્ટર અને આપણે પાંચમું ચેપ્ટર આવશે મટીરિયલ ફોર સિમેન્ટ કોન્ક્રીટ તેનું એકવીસ માર્કનું વેટેજ હશે તો બીજા ચેપ્ટરમાં આપણે મેજર લર્નિંગ આઉટકમ્સ શું છે કે આઈડેન્ટિફાઈ ધ ક્લે બેઝ પ્રોડક્ટ ફોર યુઝ ઇન ધ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન બેઝ ઓન ઇસ પ્રોપર્ટી એટલે કે માટીના ઉત્પાદનોનું વર્ગીકરણ ક્લાસિફિકેશન ઓફ ક્લે પ્રોડક્ટ્સ એમાં રિફેક્ટરીઝ અને સાદી માટીની બનાવટોમાં ઈંટ અને ટાઇલ્સના વિવિધ પ્રકારો આવશે પછી ટાઈપ્સ ઓફ બ્રિક્સ ઇંટોના પ્રકારો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ બ્રિક ઇંટો કઈ રીતે બને છે ઇંટોના ગુણધર્મો ક્યાં ક્યાં છે કઈ ટાઈપની ઇંટોની સાઇઝ હોવી જોઈએ ઈંટોના પ્રકાર્સમાં સ્પેશિયલ ટાઈપની બ્રિક્સ આવે એસિડ રેઝિસ્ટન્સ બ્રિક્સ આવશે ફ્લાયર્સ બ્રિક્સ આવશે બ્લન્ટ ક્લે બ્રિક્સ આવશે પછી ખાસ આકાર ધરાવતી ઇંટોનું આપણે ડિસ્કશન કરશું કે ક્લીન ક્લોઝર આવે એમાં કિંગ ક્લોઝર આવે સ્ક્વિન્ટ આવે કાંટ આવે સ્પલિન્ટ સ્ટ્રેચર આવશે કોપિંગ આવશે કોર્નિસ આવશે તો એ બધી બહુ અગત્યનું પોઈન્ટ્સ છે પછી રિફેક્ટરીસ બ્રિક્સો છે તેમાં એસિડિક છે બેઝિક છે અને ન્યુટ્રલ બ્રિક્સ તેનું આપણે નોલેજ મેળવશું પછી મેન્યુફેક્ચરિંગ ઓફ ધી બ્રિક્સ એટલે કે ઈંટો બનાવવા માટેની જરૂરી ઘટકો પછી ઈંટો બનાવવા માટેના હાનિકારક ઘટકો કયા કયા છે એમાં પછી ઈંટોમાં માટી આપણે કઈ રીતે તૈયાર કરશું પછી માટીમાંથી આપણે કાચી ઈંટો કઈ રીતે તૈયાર કરશું ત્યારબાદ ટેબલ મોલ્ડિંગ અને મશીન મોલ્ડિંગ દ્વારા આપણે ઈંટોને બનાવશું તેનું આપણે ફોકસ કરશું પછી બર્નિંગ ઓફ ધી બ્રિક્સ એટલે કે ઈંટોનું દહન છે તેમાં બર્નિંગ ઓફ ધી બ્રિક્સ ઇન ધ ક્લેમ્પ્સ પછી કન્ટિન્યુઅસ ક્લીન એટલે કે અવરિધ ભઠ્ઠીઓ બર્નિંગ ઓફ ધી બ્રિક્સ ઇન ધ ઇન્ટરમીડિયેટ ક્લીન્સ પછી બ્લુ ટ્રેન્જ ભઠ્ઠી અને હોફપેન્ટ ભઠ્ઠી બહુ આઈએમપી ટોપિક્સ છે તેના ઉપર આપણે નોલેજ મેળવશું ત્યારબાદ ટનલ ભઠ્ઠી છે અને ઈંટોનું બનાવવા માટેનો આખો ફ્લો ડાયાગ્રામ છે કે જે એક્ઝામમાં બહુ આઈએમપી ટોપિક છે અને એ ત્રણથી ચાર માર્કમાં આપણે દર વખતે લગભગ આવે જ છે ત્યારબાદ મોસ્ટ આઈમપી પોર્સન છે એ ટેસ્ટિંગ ઓફ બ્રિક્સ એટલે કે ઈંટોનું પરીક્ષણ છે તો એમાં પાણીના શોષણ માટેનું પરીક્ષણ આવશે દાબ સામર્થ્ય માટેના ઈંટોનું પરીક્ષણ આવશે હાર્ડનેસ ટેસ્ટ આવશે એટલે એફ્લોરન્સ ટેસ્ટ આવશે પછી સાવને ટેસ્ટ ટેક્સચર ટેસ્ટ એટલે કે રચના ટેસ્ટ છે પછી ઈંટો ઉપર સ્થળનું પરીક્ષણ તેવી બધી બાબતનું આપણે ડિસ્કશન કરશું પછી સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ એન ગ્રેડ ઓફ ધી બ્રિક્સ અર્સ પર બીઆઈસી ટાઈપ્સ ઓફ ધી ક્લે ટાઇલ્સ એન ઇટ ઇઝ યુઝ તેમાં અર્થનવેર આવે છે ગ્લેઝિંગ આવે છે માટીના ટાઇલ્સના પ્રકારો અને એના ઉપયોગો તેમાં ફ્લોર ટાઇલ્સ ગ્લેસ ટાઇલ્સ રૂપ ટાઇલ્સ એના આપણે વિવિધ પ્રકારોની ડિસ્કશન કરશું તો ધીસ ઇઝ ધ સમઇન્ટ રિગાર્ડિંગ ધ સેકન્ડ ચેપ્ટર હવે આપણે ત્રીજા ચેપ્ટર ઉપર જઈએ યુનિટ થ્રી તો યુનિટ થ્રી છે એનું ટોપિક છે એ રોક અને સ્ટોન છે તો પથ્થર વગર તો આપણે બાંધકામની કલ્પના કરવી મુશ્કેલ છે તેમાં મેઇન પોઈન્ટ આપણે ડિસ્કસ છે એ કરશું એ સિલેક્ટ એપ્રોરિયેટ રોક એન્ડ સ્ટોન પ્રોડક્ટ ફોર ધ ડિફરન્ટ યુઝ ઇન ધ બિલ્ડિંગ એમાં ટોપિક અને સોફ્ટ ટોપિકમાં આવશે ક્લાસિફિકેશન ઓફ રોક્સ એટલે કે ખડકોનું વર્ગીકરણ જે આપણે આછો પાત્ર આપણે ખ્યાલ હશે કે એનું વર્ગીકરણ છે એ અગ્નિકૃત ખડકોમાં થાય છે જળકૃત ખડકોમાં થાય છે અને મેટામોર્ફિક રોક્સ એટલે કે વિકૃત ખડકોમાં થાય છે પછી એનું રાસાયણિક વર્ગીકરણ આવશે ફિઝિકલ ક્લાસિફિકેશન ઓફ ધી રોક આવશે પછી પથ્થરના ઉપયોગો તો આપણે યુઝ ઓફ સ્ટોન છે એ ક્યાં ક્યાં આપણે ઉપયોગ કરી શકીએ તો કે દિવાલોમાં કરી શકીએ છીએ થાંભલામાં ફરસમાં પાર્ટીશન વોલમાં કોન્ક્રિટના એગ્રીગેટ તરીકે રેલવે બેલાસ્ટ તરીકે તેનું આપણે ડિસ્કશન કરશું પછી બાંધકામ માટે સારા પથ્થરની યોગ્યતા એટલે કે રિકવાયરમેન્ટ્સ ઓફ ધી ગુલ્ડ બિલ્ડિંગ સ્ટોન્સ તેમાં કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી સ્ટોનમાં આપણે સ્ટ્રકચર છે ટેક્સચર છે સ્ટ્રેન્થ છે ગ્રેવિટી પોરોસિટી હાર્ડનેસ છે પછી સિઝનિંગ છે વેધરિંગ છે તે પોઈન્ટ્સ આવશે ડ્યુરાબિલિટી છે વેઇટ છે પછી સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ ઓફ ધી બિલ્ડિંગ સ્ટોન એટલે કે આપણા બિલ્ડિંગ સ્ટોનમાં છે એ શું શું રિક્વાયરમેન્ટ હોવી જોઈએ આપણે જે બાંધકામ માટે પથ્થર જે વાપરીએ છીએ તેમાં શું ગુણધર્મો હોવા જોઈએ પછી આપણે ઇમ્પોર્ટન્ટ સ્ટોન્સ યુઝ ઇન કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામમાં ઉપયોગમાં લેવાતા પથ્થરો છે તો ક્યાં ક્યાં છે તો કે ગ્રેનાઇટ આવશે સેન્ડસ્ટોન આવશે માર્બલ્સ આવશે સ્ટોન આવશે એટલે કે ચૂનાનો પથ્થર છે નાઇસ છે લેટેરાઇટ છે બેસાલ્ટ છે સ્લેટ છે પછી પથ્થરના ગુણધર્મનું આપણું ડિસ્કસન કરશું પછી આર્ટિફિશિયલ સ્ટોન છે જેમાં આપણે સિમેન્ટ કોન્ક્રીટના બ્લોક્સ પછી હાર્ડ બ્લોક્સ ઓફ ધી સિમેન્ટ કોન્ક્રીટ કેમિકલ સ્ટોન ડિસ્કશન કરવામાં આવશે ધેન ધ મોસ્ટ એમપી પોર્સન છે અહીંયા ઈંટ અને પથ્થરની સરખામણી કમ્પેરિઝન ઓફ ધી બ્રિક એન્ડ સ્ટોન તે પણ ખૂબ જ અગત્યનો ટૉપિક છે પછી નેચરલ બેડ ઓફ ધી સ્ટોન અને પ્લેન ઓફ ધી ક્લેવેજ કે જેની ડેફિનેશન છે એ ખૂબ જ આઈએમપી છે તો તેનું આપણે ડિસ્કશન કરશું નેક્સ્ટ આપણું ચેપ્ટર છે એ લાઈમ અને પઝોલોના લાઈમ એટલે શું કહેવામાં આવે છે કે લાઇમ એટલે કે ચૂનું ચૂનું અને પઝુલોના મટીરિયલ બાંધકામ ક્ષેત્ર છે એ ચૂનો છે એ ખૂબ જ મહત્વનો અંગ છે ચૂનો છે આપણે તમે જાણો છો તે રીતે બંધક પદાર્થ તરીકે ઉપયોગી છે આપણે જૂના વખતના તમે જુઓ તો રાજમહેલ છે મંદિરો છે સ્થાપત્યો છે બધા કિલ્લાઓ છે એના બાંધકામ છે એ ચૂનાથી જ બનેલા હોય છે એટલે સિમેન્ટની શોધ થયા પછી એનો ઉપયોગ થોડો ઘેટો છે પણ સિમેન્ટમાં પણ મેન ફેક્ટર તરીકે ચૂનાનો આપણે ઉપયોગ કરીએ છીએ તો તેમાં આપણે મેઝર લર્નિંગ આઉટકમ્સમાં એપ્રિશિએટ ધ યુઝિસ ઓફ લાઈમ ફઝુલોના પ્રોડક્ટ ઇન ધ બિલ્ડિંગ ઓફ કન્સ્ટ્રક્શન એના ટોપિક્સ અને સબ ટોપિક્સની વાત કરીએ તો સોર્સિસ અને ક્લાસિફિકેશન ઓફ લાઈમ એટલે કે ચૂનાના પ્રાપ્તિ સ્થાનો ચૂનાના પોચા પથ્થરમાંથી ને સખત પથ્થરમાંથી પ્રાપ્તિ સ્થાન પછી ચૂનાનું વર્ગીકરણ તેમાં શુદ્ધ ચૂનો છે એને આપણે ફાસ્ટ ક્વિક રીચ પ્યોર કે વ્હાઇટ લાઈમ તરીકે ઓળખીએ છીએ પછી જલપુષ્ટ ચૂનો છે પછી નબળો ચૂનો છે અને કૃત્રિમ જલ્ય ચૂનો છે તેનું ડિસ્કશન આપણે કરશું ત્યારબાદ એમાં હાઇડ્રોલિક લાઈમ અને શુદ્ધ ચૂનાના પ્રકાર પછી આઈએસ પ્રમાણે ચૂનાનું વર્ગીકરણ પછી સ્લેકિંગ અને સેટિંગ ઓફ ધી લાઈમ ચૂનાનું બુઝવવું અને સખત થવું જે તમને ખ્યાલ છે રાસાયણિક પ્રક્રિયા એ ઓ પ્લસ એચ ટુ ઇક્વલ ટુ એ ઓ એ ટાઇસ એટલે કે ચૂનું અને પાણીનું મિક્સિંગ થાય તો એને હાઇડ્રેટેડ લાઈમ તરીકે ઓળખવામાં આવે છે ગેન આફ્ટર ધ સ્લેકિંગ ઓફ ધી ફેટ લાઈમ કે ફેટ લાઈમનું સ્લેકિંગ કઈ રીતે થાય ત્યારબાદ સ્લેકિંગ ઓફ ધી હાઇડ્રોલિક લાઈમ નેક્સ્ટ છે એ સેટિંગ ઓફ ધી ફેટ લેમ્પ અને સેટિંગ ઓફ ધી હાઇડ્રોલિક લેમ્પ પછી યુઝિસ ઓફ ધી લેમ્પ ચૂનાના ઉપયોગો તો એમાં મે છે એ શુદ્ધ ચૂનો અને જલપુષ ચૂનો એનો આપણે બાંધકામમાં આઈટમમાં કયા ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ એટલે કે ચણતરકામ માટેનો કોલ બનાવીએ છીએ પ્લાસ્ટર કામ માટે વાપરીએ છીએ દિવાલોના ચણતરકામ માટે વાપરીએ છીએ પાયા માટેના કોન્ક્રીટમાં ક્યારેક ક્યારેક આપણે ઉપયોગ કરીએ છીએ પછી દિવાલોને દોડવા માટે રંગ કરવા માટે આપણે ચૂનાનો ઉપયોગ કરીએ છીએ તે બધું આપણે ડિસ્કશન થશે પછી પઝોલોના મટીરિયલ તો પઝોલોના મટીરિયલ છે એ એક સિલિસિયસ અને એલ્યુમિનિયસની સામગ્રી છે તે બંધક માટેના જરૂરી ગુણધર્મો ધરાવતી નથી પણ જ્યારે તે સૂક્ષ્મ સ્વરૂપે હોય પાવડર સ્વરૂપે અને ભેજની હાજરીમાં ચૂનાના સાથે સંપર્કમાં આવે ત્યારે એ કેમિકલ રિએક્શન થાય છે અને એક બાઇન્ડિંગ મટિરિયલ તરીકે ઉપયોગ થાય છે તેમાં કુદરતી પઝુલોના છે કૃત્રિમ પઝુલોના છે પઝુલોના આપણે એડવાન્ટેજીસ જોઈશું અને મેઇન પોઈન્ટ અને જે ડિફરન્સ પૂછાય છે આપણે શુદ્ધ ચૂનો અને જલીય ચૂનોનો તફાવત તેનું આપણે ડિસ્કસનને ફોકસ કરશું તો આ લાઈમ અને પઝલોના ચેપ્ટરની આપણે માહિતી મેળવી નેક્સ્ટ આપણું ચેપ્ટર છે એ ખૂબ જ આઈમપી ચેપ્ટર છે સિમેન્ટ કોન્ક્રીટ કે જે નું વેઇટેજ છે એ આખા આપણા બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટમાં સૌથી વધારે એટલે કે એકવીસ માર્કનું છે મટીયલ ફોર સિમેન્ટ કોન્ક્રીટ તો તેમાં આપણે મેઝર લર્નિંગ આઉટકમ્સની વાત કરીએ તો સિલેક્શન એપ્રોએટ ઇન્ટીગ્રેટ ઓફ ધી પ્રોપર ક્વોલિટી ઓફ ધી સિમેન્ટ કોન્ક્રીટ તો તેમાં આપણે મુખ્ય ટોપિક્સ અને સોફ ટોપિક્સની વાત કરીએ તો ટાઈપ્સ ઓફ ધી સિમેન્ટ વિથ ધ સ્પેસિફિક યુઝ અને એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ એટલે પહેલાં તો આપણે સિમેન્ટના પ્રકાર એના ઉપયોગો સિમેન્ટ કોન્ક્રીટ એટલે શું તો સિમેન્ટના રાસાયણિક બંધારણ કઈ રીતનું હોય છે ઓપીસી કે સામાન્ય પોટલેન સિમેન્ટનું કેમિકલ બંધારણ કઈ રીતનું હોય છે પછીના પ્રકારો કયા કઈ ટાઈપના આવે છે કે રેપિડ હાર્ડનિંગ છે લો હીટ સિમેન્ટ છે ક્વિક સેટિંગ સિમેન્ટ છે હાઈ એલ્યુમિનિયા સિમેન્ટ છે હાઈ ફોબ્રિક સિમેન્ટ છે વ્હાઇટ સિમેન્ટ છે કલર સિમેન્ટ છે સુપર સલ્ફેટ સિમેન્ટ છે વેલ સિમેન્ટ છે પઝોલોના સિમેન્ટ છે એ બધાના ગુણધર્મો કયા ક્યાં છે તે કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે અને કયા સિમેન્ટનો કઈ જગ્યાએ એને કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ગ્રેડ કઈ રીતનો હોય છે અને તેનું સ્ટ્રેન્થ કઈ રીતની આવે છે તેની આપણે ડિસ્કશન કરશું પછી એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ ઓફ ધ સિમેન્ટ તો તેમાં એના ગુણધર્મની ચર્ચા કરશું આપણે બધા ફિલ્ડ એન્ડ લેબોરેટરી ટેસ્ટ ઓફ ધ સિમેન્ટ અસ પર બી આઈસએસ એટલે કે સિમેન્ટના પરીક્ષણો ટેસ્ટ ઓફ ધ સિમેન્ટ તો તેમાં બધા ટાઈપના ટેસ્ટ આવશે સિમેન્ટના તો તેમાં પહેલું આવશે એ ટેસ્ટ ફોર ધ ફાઇનેન્સ એટલે કે બારીકતાપણું પછી સિવ ટેસ્ટ ઓફ ધ સિમેન્ટ પરમીયાબિલિટી ટેસ્ટ કન્ઝિસ્ટન્સી ટેસ્ટ આવશે તેમાં પછી ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ ઓફ ધ સિમેન્ટ તેનું આપણે ડિસ્કશન કરશું પછી સાઉન્ડનેસ ટેસ્ટ તેના ઉપર આપણે નોલેજ મેળવશું નેક્સ્ટ ટોપિક આપણો આવશે તે મેથડ ઓફ સ્ટોરિંગ ઓફ સિમેન્ટ સિમેન્ટનો સંગ્રહ કઈ રીતે કરવો કેટલા માસ સુધી આપણે એનો સંગ્રહ કરી શકીએ અને વધારે પડતો જૂનો સિમેન્ટ હોય તો તેની સામર્થ્યમાં કેટલી ટકાવારી ઘટે છે અને આપણું સિમેન્ટના સંગ્રહ માટે કયા કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ જોઈએનું સ્થાન કઈ રીતનું હોવું જોઈએ તેનું આપણે કમ્પ્લીટ ડિસ્કશન કરશું ત્યાર પછીનો ટોપિક આવશે ટાઈપ્સ ઓફ ધી એગ્રીગેટ અસ અસપર બીઆઈએસ તેમાં બે પ્રકારના આપણે એગ્રીગેટ ખ્યાલ જ છે કે કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટ તો તેનું આપણે વર્ગીકરણ ક્લાસિફિકેશન પેલા ક્લાસિફિકેશન ઓફ કઈ રીતે મળે છે કે પ્રાપ્તિ સ્થાન પ્રમાણે એનું પછી માપ પ્રમાણે છે એની ડેન્સિટી પ્રમાણે છે પ્રાપ્તિ સ્થાન પ્રમાણે છે તેના ઉપયોગો એગ્રીગેટ્સના ઉપયોગો રિક્વાયરમેન્ટ ઓફ એગ્રીગેટ અસપર બીઆઈએસ સાઇઝ ઓફ ધી એગ્રીગેટ એગ્રીગેટ્સનું પરીક્ષણ ટેસ્ટ ઓફ ધી એગ્રીગેટ તો તેમાં એબ્રેસન ટેસ્ટ આવશે પછી ઇમ્પેક્ટ ટેસ્ટ આવશે ટેસ્ટિંગ ઓફ ધી ફાઇન એગ્રીગેટમાં આપણે ગ્રેડિંગ આવશે સીવ એનાલિસિસ આવશે ફાઇનાન્સ ઓફ ધી મોડ્યુલસ એફએમ કોને કહેવામાં આવે છે એનું આપણે ડિસ્કસન કરશું અને નોલેજ મેળવશું સૂક્ષ્મ એગ્રીગેટનું બલ્કિંગ સેન માટેનું સ્ટાન્ડર્ડ રહેતી કેવી હોવી જોઈએ તેના ઉપર આપણે ડિસ્કશન કરશું એગ્રીગેટના કાર્યો ફંક્શન ઓફ ધી એગ્રીગેટ તો કોર્સ એગ્રીગેટના કાર્યો શું હોય છે કોન્ક્રીટ બનાવવા માટે ફાઇન એગ્રીગેટના કાર્યો શું હોય છે કોન્ક્રીટ બનાવવા માટે કોન્ક્રીટને સામર્થ્યને અસર કરતા પરિબળો શું શું હોય છે અને સિમેન્ટ અને લાઈમની સરખામણી એટલે કે સિમેન્ટ અને ચૂનાનું ડિફરન્સ આવશે તે આપણે ઘણું નોલેજ આપશે આ ચેપ્ટર છે તે આપણા બેઝિક આપણા ફંડામેન્ટલ ઘણા આપણા નોલેજમાં વધારો કરશે તો આ આપણે પાંચમા ચેપ્ટર ઉપર આપણે થોડુંક ફોકસ કર્યું પછી છઠ્ઠું ચેપ્ટર આપણે આવશે એ છે ટિમ્બર એટલે કે ઇમારતી લાકડું તેમાં મેઝર લર્નિંગ આઉટસકમમાં ડિસ્ક્રાઇબ ધ ટિમ્બર એન્ડ વુડ પ્રોડક્ટ એન્ડ ઇટ્સ યુઝ ઇન ધ બિલ્ડિંગ કન્ટ્રક્શન તો તેમાં ટોપિક્સ અને આપણે સબ ટોપિક્સની ડિસ્કશન કરીએ તો તેમાં પહેલું આવશે ટાઈપ્સ ઓફ ધી ટિમ્બર એટલે કે ટીમ્બર લાકડાના પ્રકારો તો તેમાં લાકડાના બે પ્રકાર આપણે જાણીએ છીએ તેમ છે કુદરતી લાકડું છે કૃત્રિમ લાકડું છે એ કોનિફર પ્રકારના વૃક્ષો છે તેનું આપણે પ્રોસેક્શન ઉપરથી ડિસ્કશન કરશું કે કયા ભાગને કયો કહેવામાં આવે છે પછી માપ આધારિત લાકડાના પ્રકારો હશે લાકડાના ઉપયોગ આગળ એના પ્રકારો હશે જે આપણે જાણીએ છીએ કે અર્જુન લાકડું બાવર છે વાસ છે ચીલ છે જાંબુડો છે ખેર છે મહુડો છે આંબો છે લીમડો છે રોઝવુડ છે તો આ બધા લાકડામાંથી એના શું ગુણધર્મો છે અને ક્યાં જગ્યાએ કેનો ઉપયોગ થાય છે તેનું આપણે આમાં ડિસ્કશન આવશે પછી મકાનના બાંધકામમાં ઇમારતી લાકડાના ઉપયોગો કઈ કઈ રીતે આપણે મકાન બાંધવાથી માંડી અને છેલ્લે સુધી આપણે એનું કઈ રીતે ઉપયોગ થાય છે તેનું આપણે ડિસ્કશન થશે ડિફેક્ટ ઇન ધ ટિમ્બર એન્ડ વૂડ એટલે કે લાકડાની ખામીઓ તો લાકડાની ખામીઓમાં આપણે વૃક્ષની વૃદ્ધિ દરમિયાન થતી ખામીઓ અને વૃક્ષને કાપ્યા બાદ ઉદ્ભવતી ખામીઓ તેમાં નોટ્સ એટલે કે ગાંઠો ગાંઠના પ્રકારોનું આપણે ડિસ્કશન આવશે ફાટ એટલે કે શેક પછી તેમાં અકુદરતીની કૃત્રિમ ખામીઓ પછી ડિફેક્ટ ડ્યુ ટુ ધ સિઝનિંગ એટલે કે ની જલ્દીકરણની હિસાબે ઉદ્ભવતી ખામીઓ છે તેમાં બોઈંગ આવશે કપ આવશે લાકડું વળી જવું ચેક છે પછી લાકડામાં સળાણ થાય તેની હિસાબે આવતી ખામીઓ તે બધું આપણે ડિસ્કશન કરશું પછી જીવાતોને કારણે થતી ખામીઓ ડિફેક્ટ ડ્યુ ટુ ધ ઇન્સેક્ટ તેના હિસાબે લાકડામાં શું શું એના ગુણધર્મોમાં ફેરફાર થાય છે લાકડાના નિર્જલકરણની પદ્ધતિઓ મેથડ ઓફ ધી સિઝનિંગ ઓફ ધી વૂડ કે લાકડામાંથી નિર્જલીકરણ એટલે કે લાકડાનું ભેજનું પ્રમાણ ઓછું કરવું તો એના શું ફાયદા છે એની પદ્ધતિઓ કઈ કઈ છે તેમાં કરવાથી લાકડામાં શું પરિવર્તન આવે છે નેચરલ સિઝનિંગ ઓફ ધી વૂડ કઈ રીતે થઈ શકે આર્ટિફિશિયલ સિઝનિંગ ઓફ ધી વૂડ કઈ રીતે થઈ શકે આર્ટિફિશિયલ કરવાની કઈ કઈ સિસ્ટમ છે તો તેમાં ક્લીન સિઝનિંગ આવે છે પ્રોગ્રેસિવ ક્લીન આવે છે કમ્પાર્ટમેન્ટ ક્લીન આવે છે એટલે કમ્પાર્ટમેન્ટ ભઠ્ઠી આવે છે કેમિકલ સિઝનિંગ આવે છે એટલે કે રસાયણો દ્વારા નિર્જલદીકરણ છે ઇલેક્ટ્રિકલ સિઝનિંગ છે ઉકાળવાનું સિઝનિંગ છે એટલે સિઝનિંગ બાય બોલિંગ છે વોટર સિઝનિંગ છે ત્યાર પછીનો ટૉપિક છે આપણો એ લાકડાના ફાયદા અને ગેરફાયદા એ હિમાલયથી લાકડું છે એનો ઉપયોગ શું છે એના ફાયદા શું છે એના ગેરફાયદા શું છે ત્યારબાદ આર્ટિફિશિયલ ટિમ્બર એટલે કે કૃત્રિમ લાકડું તેમાં વર્ણિયનનું આપણે શું કહેવાય એનું ડિસ્કશન કરશું ત્યારબાદ પ્લાયવુડ કોને કહેવામાં આવે છે એના કેટલા પ્રકારો હોય છે પછી હાર્ડબોર્ડ ફાઈબર બોર્ડ એ બધા કઈ રીતે ઓળખવા અને એનો બાંધકામમાં અને આપણા ફર્નિચર કામમાં કઈ રીતે ઉપયોગ થાય છે બ્લોક બોર્ડનો કઈ રીતે ઉપયોગ થાય છે પછી બેટન બોર્ડ છે લેમિન બોર્ડ છે પાર્ટિકલ બોર્ડ છે ઇમ્પ્રેંગ અને ટીબર કોને કહેવામાં આવે છે તથા એનું ડિફરન્સ શું છે અને કૃત્રિમ લાકડાના બાંધકામમાં ઉપયોગ વગેરે બાબતો પર આપણે ડિસ્કશન મેળવશું તો આ આપણે કૃત્રિમ ઇમારતી લાકડું ઉપર આપણે થોડુંક ડિસ્કશન કરશું તેમજ આ ચેપ્ટર ઉપરથી આપણે લાકડા અને તેના પ્રકારો ઉપરથી ઘણું નોલેજ મળશે ટિમ્બરના સબ્જેક્ટનું આપણે અહીંયા વેટેજ આપને સાત માર્કનું આપવામાં આવેલું છે આ ચેપ્ટરનું વેટેજ છે એ સેવન માર્ક્સનું છે લાસ્ટ આપણું ચેપ્ટર છે મિલિશિયન્સ કન્ડક્શન મટીરિયલ કે બાંધકામમાં વપરાતી ઘણી જાતની સામગ્રીઓ વપરાય છે તો તેમાં કઈ કઈ સામગ્રીઓ આવે છે કે જેનો ઉપયોગ છે એ બાંધકામમાં કર્યા વગર અશક્ય છે તો તેનું આમાં મેઝર અને લર્નિંગ આઉટકમમાં જોઈએ તો એક્સપ્લેન ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધી એડવાન્સ બિલ્ડિંગ મટીરિયલ ધી આર યુઝ ઇન ધ કન્ટ્રક્શન એ બાંધકામ કરવા માટે જરૂરી મુખ્ય સામગ્રીઓનો આપણે વાત કરી પણ હવે અમુક એવી સામગ્રીઓ છે કે જેનું આ ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું એના સ્પેસિફિક ઉપયોગ કઈ રીતના છે એના બાંધકામમાં કઈ રીતે વપરાવામાં આવે છે તો એના ને સબ ની આપણું ડિસ્કસન કરીએ તો પ્લાસ્ટિક અને પીવીસી તો પ્લાસ્ટિક અને પીવીસી છે એ કાર્બનિક પદાર્થોમાંથી બનેલી સામગ્રીઓ છે હવે તેનો આપણે બાંધકામમાં કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એના પીવીસી અને પ્લાસ્ટિકના પ્રકાર તો કે આપણે થર્મોપ્લાસ્ટિક છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે તેનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ તો કે આપણે પાઇપને પાઇપ ફિટિંગ્સમાં આવે છે વાલ્વ બનાવવા માટે આવે છે વોટર સપ્લાય માટે જે લાઇન્સ વાપરવામાં આવે છે તો તેનું આપણે ડિસ્કશન કરશું તો તેના ગુણધર્મ કેટલા હોવા જોઈએ તેમજ તેમાં કઈ રીતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તો થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગના પ્રકારો શું છે થર્મોસેટિંગ રેઝિન્સ શું છે તેના ગુણધર્મ શું છે તેમજ બાંધકામમાં કઈ કઈ જગ્યાએ કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે અને રોજિંદા આપણે લાઈફમાં કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ પીવીસી એટલે શું છે કે પીવીસી એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે છે તો તેનો આપણે કઈ રીતે ઉપયોગ થઈ શકે નેક્સ્ટ ટોપિક છે એ સિરામિક પ્રોડક્ટ છે એટલે કે સિરામિકના ઉત્પાદનો છે તો તેમાં ક્રેઓલિન છે બોલ માટી છે અગ્નિજીત માટી છે પર્સોલિન છે એની બનાવટ છે તો કે સિરામિક પ્રોડક્ટમાં કઈ સિસ્ટમથી આપણે બનાવી શકીએ છીએ તો તેમાં બે સિસ્ટમ આવે છે એક ડ્રાય અને એક વેટ સિસ્ટમ સૂકી પદ્ધતિ અને ભીની પદ્ધતિ પછી પર્સોલિનના પ્રકારો છે લો વોલ્ટેજ પર્સોલિન છે હાઈ વોલ્ટેજ પર્સોલિન છે નેક્સ્ટ છે એ રંગ અને વાર્નિશ આપણે બાંધકામમાં બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હોય ત્યારે અંદર અને બહાર આપણે રંગ કરીએ છીએ અને પછી લાકડા ઉપર આપણે વાર્નિશ લગાડીએ છીએ તો તેમાં રંગના ફાયદાઓ શું છે રંગના ગુણધર્મો કયા કયા હોય છે રંગનું વર્ગીકરણ કેવી રીતે છે રંગના પ્રકારો કયા છે તે કે એલ્યુમિનિયમ છે એનિમલ છે ઓઇલ પેન્ટ છે સિમેન્ટ પેન્ટ છે વોટર પેન્ટ છે બોન્સ પેન્ટ છે એસ્બેસ્ટોસ પેન્ટ છે રબર પેન્ટ છે પ્લાસ્ટિક પેન્ટ છે એવા ઘણા પ્રકારો ઉપર આપણે ફોકસ કરશું તેમજ એમાં રંગના ઘટકો કયા કયા આવે છે કે બેઝ આવે છે વેહીકલ આવે છે રંગના કણો આવે છે સોલવન્ટ આવે છે ડ્રાયર આવે છે ફિલર્સ આવે છે પ્લાસ્ટિસાઇઝર્સ આવે છે તો તેના ઉપર આપણે ડિસ્કશન કરશું રંગના પ્રકારો છે તે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે તેમજ વાર્નિશ છે વાર્નિશ છે એ આલ્કોહોલ તેલ અને ટર્પેન્ટાઈના રેજિનિક પદાર્થને ઉગાડીને વાર્નિશ બનાવવામાં આવે છે અને લાકડાની સપાટી ઉપર આપણે વાર્નિશ લગાડીએ છીએ તો વાર્નિસ ના ઘટકો કયા કયા છે એના પ્રકારો કયા છે વાર્નિશના ઓઇલ વાર્નિસ છે સ્પિરિટ વાર્નિશ છે ટર્પેન્ટાઇન વર્નિશ છે ફ્લેટ વાર્નિશ છે તેમજ તેના ગુણધર્મો શું છે અને ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે તેના ઉપર આપણે ડિસ્કશન કરશું ત્યાર પછીનો પોઈન્ટ આવે છે મટીરિયલ ફોર ડેમ પ્રૂફિંગ એન્ડ વોટર પ્રૂફિંગ એટલે કે ભેજ ચુસ્તતા હવે ભેજની અસર આવે તો બાંધકામમાં શું શું ખામીઓ જોવા મળે ભેજના ઉદ્ગમ સ્થાનો ક્યાં છે તો ભેજ ચૂસ સામગ્રીના ગુણધર્મો કેવા હોવા જોઈએ તેમજ તેના માટે આપણે કઈ કઈ ઉપયોગમાં સામગ્રીઓ લેવી જોઈએ તો ભેજ ભેજચૂસ સ્તરની આપણે કઈ કઈ રીતો વાપરવી જોઈએ વોટમ પ્રૂફિંગ માટે આપણે શું કરવું જોઈએ ફ્લેટ રૂપ છે પછી પિંચ રૂપ છે એટલે કે ઢાળવાળું છાપરું છે વોટર સ્ટોપ્સ છે એનું આપણે ડિસ્કશન કરશું ત્યાર પછીનો પોઈન્ટ આવશે મટીરિયલ ફોર એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ એટલે કે પ્રતિ ઉદય માવજત એટલે મકાન આપણે બિલ્ડિંગ બનાવીએ ત્યારે પાયાથી જ આપણે આની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની હોય છે તો મકાન બન્યા પહેલાં એની માવજત અને પ્લિન્ટ લેવલ એની માવજત કઈ રીતે કરી શકાય કઈ ટાઈપના કેમિકલ્સનો આમાં ઉપયોગ કરવામાં આવે છે તેમજ કોઈ પણ આપણે બિલ્ડિંગ છે અને ચાલુ મકાન છે આપણે તો તેની હયાત મકાનની માવજત આપણે કઈ રીતે કરી શકીએ અને ઉદયની સામે આપણે કઈ રીતે પ્રતિરોધકતા આપી શકીએ તો તેનું આપણે ડિસ્કશન કરશું અને નોલેજ મેળવશું ત્યાર પછીનો પોઈન્ટ આવે છે ગ્લાસ અને ફાઈબર તો કાચ અને ફાઈબર એટલે શું તો કાચમાં કયા કયા પ્રકારો આવશે કે સોડા લાઈમ કાચ છે પોટાશ લાયમ કાચ છે તેનું આપણે ડિસ્કશન કરશું પછી કન્સ્ટ્રક્શન ક્ષેત્ર છે એ કાચના પ્રકારો કયા કયા છે એના ગુણધર્મો કયા છે અને એના ઉપયોગો કયા કયા છે તો તેમાં બિલ્ડિંગ બ્લોક્સ આવે છે લ્યુમિનેટ ગ્લાસ આવે છે વાયર ગ્લાસ આવે છે સ્ટ્રક્ચર ગ્લાસ આવે છે ત્યારબાદ ફાઇબર ગ્લાસ આવે છે તેનું ડિસ્કશન કરશું સ્ટીલ અને આયર્ન મટીરિયલ છે તો સ્ટીલ છે તો એ લોખંડ અને કાર્બનની આપણે મિશ્ર ધાતુ છે આપણે જાણીએ છીએ તેમાં લો કાર્બન સ્ટીલ શું આવશે મીડિયમ કાર્બન સ્ટીલ હાઈ કાર્બન સ્ટીલ સ્ટીલની ટ્રીટમેન્ટ્સ છે તેમાં રોલિંગ ડ્રોઈંગ પ્રેસિંગ ફોર્જિંગ વગેરે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે સ્ટીલની હીટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેનાથી એના ગુણધર્મમાં શું શું ફેરફાર થાય છે અને કઈ રીતે આપી શકીએ કે એનિલિંગ છે નોર્મલાઇઝેશિંગ છે ટેમ્પરિંગ છે કેસ હાર્ડનિંગ છે પછી તેના સ્ટીલના આપણે વિવિધ ક્રોસ સેક્શન આવશે એમાં બીમ છે એંગલ છે ટી સેક્શન છે કેનલ સેક્શન છે ફ્લેટ છે સળિયા છે આપણા તેનો ગુણધર્મ ક્યાં ક્યાં હોવો જોઈએ તેનું ડાયમેન્શન શું હોવું જોઈએ અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં આપણે કરી શકીએ છીએ રિફોર્મ બાર્સ છે ટ્વિસ્ટ બાર્સ છે તેનું આપણે ડિસ્કશન કરીશું ત્યારબાદ ખાસ કામ માટે લેવાતું સ્ટીલ છે આપણે તેમાં હાઈ સ્ટેન્સાઇલ સ્ટીલ છે અલો સ્ટીલ છે તેનું ડિસ્કશન કરશું પછી એસ્બેસ્ટોસ મટીરિયલનો ઉપયોગ બાંધકામમાં કઈ રીતે થાય છે અને આપણે લેટેસ્ટ આપણે કોન્ક્રીટ બ્લોક્સ છે તે બાંધકામમાં વાપરીએ છીએ તો કે કઈ સાઇઝના હોય છે તેમાં કઈ રીતની મિક્સ ડિઝાઇન વાપરવામાં આવે છે તેમજ તેમાં કેટલી સ્ટ્રેન્થ આવે છે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હોય છે અને તેનું કમ્પેરિઝન વગેરે બાબતોનું આપણે ડિસ્કશન કરશું અને નોલેજ મેળવશું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટનો કમ્પ્લીટ ઇન્ટ્રોડક્શન આપવું અને તેનું નોલેજ મેળવ્યું તેમાં બધા ચેપ્ટરની આપણે ડિસ્કશન કર્યું તો ઇન્ટ્રોડક્શન સબ્જેક્ટ જે છે આપણે પહેલું ચેપ્ટર તેનું વેટેજ છે સાત માર્ક બીજું ચેપ્ટર ક્લે પ્રોડક્ટ છે તેનો વેટેજ છે ચૌદ માર્ક રોક અને સ્ટોન તેનું વેટેજ છે સાત માર્ક લાઈમ અને પઝોલોના છે તેનું વેટેજ છે સાત માર્ક પાંચમું ચેપ્ટર છે મટિરિયલ ફોર સિમેન્ટ કોન્ક્રીટ તેનું વેટેજ છે એકવીસ માર્ક ટિમ્બર છે તેનું વેટેજ સાત માર્ક છે અને લાસ્ટ ચેપ્ટર છે આપણે મિસિલિયન્સ મટિરિયલ્સ તેનું ચેપ્ટર પણ છે વેટેજ છે આપણે સાત માર્ક છે તો થેન્ક યુ સ્ટુડન્ટ તમને બિલ્ડિંગ મટિરિયલ સબ્જેક્ટનું સંપૂર્ણ પ્રાથમિક નોલેજ આપને મળી ગયું હશે તેમજ સબ્જેક્ટમાં આવતા ચેપ્ટરનું પણ આપણે ડિસ્કશન કર્યું તે બાબતે થોડુંક આપને નોલેજ આવી ગયું હશે થેન્ક યુ